हेलो स्टूडेंट्स, आई एम हार्दिक शेटा फ्रॉम सारस्वत इंटरनेशनल एकेडमी वापी। आज आप धोरण 11 विषय भौतिक विज्ञान चैप्टर नंबर 6 कार्य ऊर्जा ने पावर में स्पर्धात्मक परीक्षाओं की तैयारी आगे बढ़ाशू। तो आज आप एक टॉपिक है घर्षण विरुद्ध थतु कार्य, आप थोड़ो घो अभ्यास कर गया छे, पण आना जे सारा एवं लेवलना क्वेश्चन्स हो प्रेक्टिस् अपनी बाकी है, तो ये स्टार्ट करिए। समझो घर्षण विरुद्ध थतु कार्य आवत हो त्यारे तमारे करवानू छे शू। मानी लो कि तमारी पासे तमे घरे थी शॉपिंग करवा निकलो छो अने 1000 रुपया छे, बराबर। तमे आ 1000 रुपया 2-3 जगह वापरो छो, बराबर। अने छेल्ले तमने खबर पड़े छे कि मारी पासे 600 रुपया बचे छे, बराबर। 1000 रुपया लईने निकळेला हता, 600 रुपया बचे छे, मतलब तमे बाकीना 400 रुपया वेडफेला हशे, बराबर। रुपियानो व्यय थयो छे, पछी ते सारा काममां होय के गमे ते होय, बराबर। धारो के तमे 300 रुपयानું કંઈક ટી શર્ટ કે એવું કંઈક ખરીદો છો, 100 રુપયાનો નાસ્તો લો છો કે કોઈ સેન્ડવિચ કે એવું ખાઈ લો છો, ચલો, બરાબર। તો ટોટલ 1000 થઈ ગયા ને, તો હિસાબ તો મળવાનો જ છે। સેમ એવી રીતે તમારે વિચારવાનું છે, ઘર્ષણ વિરુદ્ધ થતું કાર્ય આવતું હોય ત્યારે બે અપ્રોચ છે। જુઓ, બે રીતે તમે દાખલા સોલ્વ કરી શકો। એક ટ્રેડિશનલ મેથડ કે જેમાં કાર્ય બરાબર તમે શું કરો છો, ગતિ ઉર્જાનો ફેરફાર, અને કાર્ય છે તેમાં બધા પ્રકારના કાર્ય ગણી લો છો। બીજી મેથડ એ છે કે તમે પ્રારંભમાં શું લઈને ચાલો છો, શું બચે છે અને શું વેડફાય છે, આ બધાનું તમે કેલ્ક્યુલેશન કરો એટલે આન્સર 100% તમને મળશે, બરાબર। એટલે ઓલવેઝ જો ધારો કે એવી પરિસ્થિતિ છે, હું તમને એક પરિસ્થિતિ આપું કે આ ટાઈપનો એક રસ્તો છે જેમાં કંઈક ઘર્ષણ બળ લાગે છે અને અહીંયા તમને એમ દળનો પદાર્થ આપેલો છે અને એનો વેગ કંઈક આપી દીધો, પ્રારંભિક વેગ V0 બરાબર સમથિંગ કંઈક આપી દીધું, ચલો। અહીંયા આવતા આવતા તે સ્થિર થઈ ગયો, અહીંયા આવતા આવતા તે સ્થિર થઈ ગયો, ત્યાં સુધીમાં અંતર કાપે છે X। આ જે રસ્તો છે, બરાબર, આ જે રસ્તો છે તેનો તમને ઘર્ષણાંક આપી દીધો S, બરાબર। તો આ ટાઈપના કિસ્સામાં તમે ઉર્જા સંરક્ષણનો નિયમ કઈ રીતે વાપરશો, તો તમે અહીંયા લખશો પ્રારંભિક કુલ ઉર્જા બરાબર અંતિમ કુલ ઉર્જા વત્તા, હવે અંતિમ કુલ ઉર્જા, ધારો કે પ્રારંભિક કુલ ઉર્જા છે 1000, અંતિમ મળી 600, તો બાકીની 400 વેડફાઈ હશે ને, તો બાકીની 400 શું હોય, તો કે બાકીની 400 છે ઘર્ષણ વિરુદ્ધ થતું કાર્ય હોય, ઘર્ષણ બળ છે તેના વિરુદ્ધ થતું કાર્ય હોય। હવે પ્રારંભિક કુલ ઉર્જા તમે શું લેશો, 12mv0² આના પરથી, અંતિમ કુલ ઉર્જા તો કે અંતિમ તો એ સ્થિર સ્થિતિમાં આવી ગયો તો 0, અને ઘર્ષણ વિરુદ્ધ થતું કાર્ય તો કે ઘર્ષણ બળ અને ગુણ્યાસ્થાનાંતર x, એટલે 12mv02 ઇક્વલ ટુ ઘર્ષણ બળ શું હોય, તો કે μ ઇન્ટુ n, બરાબર, ઘર્ષણ બળ ઇન્ટુ x કરેલું છે તેમાં μ ઇન્ટુ n ઇન્ટુ સ્થાનાંતર x, 12mv02 ઇક્વલ ટુ μ ઇન્ટુ n ની જગા પર શું આવશે, સમક્ષિતિજ છે એટલે નીચે તરફ mg બળ અને ઉપર તરફ લંબ બળ n, બરાબર। ક્વિક રિવિઝન કરાવું છું એટલે ફટાફટ લઉં છું અત્યારે, ઇન્ટુ x, હવે તમે mm કેન્સલ કરી શકો। તમને જો પૂછેલું હોય કે x અંતર શું હશે, તો આના પરથી તમને મળી શકે v02 / 2μg, અને કિંમતો આપેલી હોય તો કિંમત મૂકીને આન્સર આવી શકે, બરાબર। એટલે હવે પછી આપણે જેટલા દાખલા અત્યારે સોલ્વ કરવાના છીએ તેમાં એક જ વસ્તુ તમારે જોવાનું, પ્રારંભમાં આપણી પાસે શું છે, અંતમાં શું બચેલું છે અને બાકીનું શું વેડફાયું છે, બરાબર। ચલો, જેમ કે આપણે આ એક ક્વેશ્ચન સોલ્વ કરીએ। ક્વેશ્ચન છે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક બ્લોકને 1 મીટર ઊંચાઈથી મુક્ત કરવામાં આવે છે,
जो घर्षणांक 0.2 होय, घर्षणांक में खाली आपणे म्यू कहीशुं, शा माटे? केम के स्थित घर्षणांक नथी, आगतिक घर्षणांक छे। तो बी थी केटला अंतरे ते स्थिर थशे, बिंदु बी थी केटला अंतरे ते स्थिर थशे? धारो के ए ब्लॉक क्यांक अहींया आवीने स्थिर थतो हशे, जो ऊपरथी पड़े छे, बराबर? એટલે અહીંયા ક્યાંક આવીને સ્થિર થાય છે એમ માની લો। તો આ અંતર એક્સ તમારે મેળવવાનું છે, બીથી કેટલા અંતરે સ્થિર થશે। હવે જો એક સારી વાત છે કે તમને આ જે સપાટી છે એ લીસી સપાટી આપી છે, એટલે ઘર્ષણ બળ વિરુદ્ધ કોઈ પણ પ્રકારની ઉર્જા વેડફાતી નથી, અને આ જે છે એ ઘર્ષણવાળી સપાટી આપી છે જેનો ઘર્ષણાંક છે 0.2, બરાબર? તો ઘણા લોકો શું કરશે, આને કઈ રીતે અપ્રોચ કરશે કે અહીંયાની સ્થિતિ ઉર્જા લેશે બરાબર અહીંની ગતિ ઉર્જા, પછી પાછું અહીંની ગતિ ઉર્જા બરાબર અહીંયા સુધીમાં ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય। એવું ના કરાય, તમારે સીધું પ્રારંભિક સ્થિતિ આ છે, અંતિમ સ્થિતિ આ છે, વચ્ચે શું થયું તેની ચિંતા કરવાની નથી, બરાબર? એટલે આ બિંદુને હું નામ આપી દઉં સી, તો તમારે એ મેળવવાનું થશે, બરાબર? એટલે તમે સીધું તમે સૂત્ર કયું વાપરશો, તો કે પ્રારંભિક કુલ ઉર્જા બરાબર અંતિમ કુલ ઉર્જા પ્લસ શું કરશો, ઘર્ષણ વિરુદ્ધ થતું કાર્ય। પ્રારંભિક કુલ ઉર્જા, જો પ્રારંભમાં પદાર્થ સ્થિર હતો, કેમ કે અહીંથી મુક્ત કરવામાં આવે છે, એટલે પ્રારંભમાં ગતિ ઉર્જા નથી, બરાબર? એટલે ગતિ ઉર્જા છે 0, પણ એની પાસે કંઈક ઊંચાઈ હતી, ઊંચાઈને અનુલક્ષીને સ્થિતિ ઉર્જા હતી, તો સ્થિતિ ઉર્જા થશે MgH। અંતમાં પદાર્થ શું થાય છે, સ્થિર, બરાબર? આ શું છે, તો કે અંતિમ સ્થિતિ છે, અને અંતિમ સ્થિતિએ પદાર્થનો વેગ શું બને છે, 0, એટલે ત્યારે અંતમાં પાછી કુલ ઉર્જા શું થઈ ગઈ, 0। કેમ કે ગતિ ઉર્જા તો 0 પણ સ્થિતિ ઉર્જા પણ 0, કેમ કે એ ગ્રાઉન્ડ લેવલ પર આવી જાય છે। સ્થિતિ ઉર્જા તમે 0 તમને જ્યાં યોગ્ય લાગે ત્યાં પસંદ કરી શકો, હું સ્થિતિ ઉર્જા 0 પસંદ કરીશ આ લાઈન ઉપર, એટલે એને અનુલક્ષીને અહીંયા સ્થિતિ ઉર્જા તમને મળશે MgH માં H બરાબર તમારે 1 મીટર મૂકવાનું છે, બરાબર? ધારો કે હું નીચે સ્થિતિ ઉર્જા 0 પસંદ કરું તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, તો તમારે આ ધારો કે H' ઊંચાઈ છે, તો બરાબરની જમણી બાજુ આવશે, ડાબી બાજુ આવશે MgH પ્લસ H', અને અહીંયાની સ્થિતિ ઉર્જા આવશે MgH', બરાબર? તેમાં MgH' કેન્સલ થઈ જશે, એટલે જવાબમાં કોઈ ફેરફાર નહીં આવે। એટલા માટે કહું છું કે તમે સ્થિતિ ઉર્જા 0 તમને જ્યાં ઈચ્છા પડે ત્યાં લઈ શકો, અહીંયા સ્થિતિ ઉર્જા 0 લો તો પણ ચાલે, અહીંયા લો તો પણ ચાલે, અહીંયા લો તો પણ ચાલે। અગત્યનું શું છે, સ્થિતિ ઉર્જાનો ફેરફાર, ફેરફાર તો આટલો જ થવાનો, બરાબર ને? એટલે સ્થિતિ ઉર્જા 0 તમે ગમે ત્યાં લઈ શકશો। ઓકે, અંતિમ કુલ ઉર્જા 0 છે, ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય શું હોય, તો કે બળ ગુણ્યા સ્થાનાંતર। હવે બળ ગુણ્યા સ્થાનાંતરમાં ઋણ કેમ નથી લીધું, કેમ કે ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય છે, ઘર્ષણ બળ વડે થતું કાર્ય નથી। સમજો, આ બ્લોક છે એ આ બાજુ ઘર્ષણ બળ અનુભવે છે, આ બાજુ સ્થાનાંતર અનુભવે છે, એટલે કાર્ય ઋણ આવે ખરા, પણ ઘર્ષણ બળ વડે થતું કાર્ય હોય તો, ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય મતલબ આટલું જ બળ વિરુદ્ધ દિશામાં લાગે છે, એટલા જ મૂલ્યનું, કોના વડે, તો કે આ ઊંચાઈનો જે ફેરફાર હતો તેના લીધે ગતિ ઉર્જા મળી તેના વડે। એટલે જ્યારે તમને કહેવામાં આવે ઘર્ષણ બળ વડે થતું કાર્ય તો ઋણ આવશે, ઘર્ષણ બળની વિરુદ્ધ થતું કાર્ય તો ધન આવશે। ઓકે, તો અહીંયા MgH ઇક્વલ ટુ ઘર્ષણ બળ શું હોય, તો કે મ્યુ ઇન્ટુ MG, ખરેખર મ્યુ ઇન્ટુ N હોય, પણ અહીંયા જ્યારે પદાર્થ પહોંચે ત્યારે નીચે તરફ બળ MG, ઉપર તરફ બળ લંબ બળ, એટલે બંને સરખા,
એટલે એનની જગા પર આપણે મૂકીએ છીએ એમ જી ઇન્ટુ એક્સ. ચલો અહીંયા એમ જી કેન્સલ. એચ બરાબર તમને 1 મીટર આપેલું છે એટલે આ 1, મ્યુ બરાબર 0.2 આપેલું છે એટલે આ 0.2, અને એક્સ તમને 1/0.2 એટલે કે 5 મીટર મળી જશે. સમજ પડી? મતલબ આટલી ઉર્જા હતી, છેલ્લે ઉર્જા બચી નથી, મતલબ સંપૂર્ણ ઉર્જા ઘર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરવામાં વપરાઈ ગઈ. બરાબર? ચલો આ સમજ પડી હશે કેલ્ક્યુલેશનમાં. આ ટાઈપના ક્વેશ્ચન અગર એક્ઝામમાં આવે તો હવે તમે સોલ્વ કરી શકો. ખાલી શાંત મને એ વિચારવાનું છે પ્રારંભિક સ્થિતિ અને અંતિમ સ્થિતિએ શું ફેરફાર છે. જે કાંઈ ફેરફાર હશે એ ઘર્ષણ વિરુદ્ધ થયેલું કાર્ય હશે. બરાબર? ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન જુઓ, 200 ગ્રામ દળના એક બ્લોકને 2 મીટર પર સેકન્ડ જેટલા પ્રારંભિક વેગ સાથે ગતિ કરાવવામાં આવે છે. સ્પ્રિંગ મહત્તમ કેટલી દબાશે અને સ્પ્રિંગ અચળાંક આપેલો છે 100. બાકીની માહિતી તમને ડાયાગ્રામમાં આપેલી છે કે અત્યારે લીસી સપાટી છે પણ જ્યારે સ્પ્રિંગ સાથે અથડામણ અનુભવે છે ત્યારે ઘર્ષણવાળી સપાટી છે એટલે તમને ઘર્ષણાંક આપેલો છે 0.5. તો સ્પ્રિંગ કેટલી મહત્તમ દબાશે એ તમારે જોવાનું છે. તો સાવ ઇઝી વસ્તુ છે, પાછું તમારે એ જ સૂત્ર વાપરવાનું છે. પ્રારંભિક કુલ ઉર્જા બરાબર અંતિમ કુલ ઉર્જા, અને બાકી બચ્યું હશે તે શું હશે? ઘર્ષણ વિરુદ્ધ થતું કાર્ય. બરાબર ને? તો આટલું તો આપણે કરી શકીએ. ચલો હવે પ્રારંભિક કુલ ઉર્જા શું છે? તો જુઓ, એક જ સમસ્થિતિ છે, અહીંયા ઊંચાઈનો તફાવત છે જ નહીં. જ્યારે ઊંચાઈનો તફાવત ન હોય ત્યારે તમારે સ્થિતિ ઉર્જાને ધ્યાનમાં લેવાની નથી. અત્યારે જો ઊંચાઈનો તફાવત હતો એટલા માટે આપણે સ્થિતિ ઉર્જા ધ્યાનમાં લીધી હતી. હવે ઊંચાઈનો તફાવત નથી તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર રહેશે 0, એટલે સ્થિતિ ઉર્જા તમારે ગણવાની નથી. પણ કઈ સ્થિતિ ઉર્જા? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. સ્પ્રિંગ દબાશે તો સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા પાછી હશે. બરાબર? એટલે ચલો, પ્રારંભિક કુલ ઉર્જા કેટલી? તો કે 12 mv² બરાબર ને? ઓકે, ગતિ ઉર્જા તો છે જ નહીં. ધારો કે એ સ્પ્રિંગ અહીંયા સુધી દબાઈ છે તો આ એની અંતિમ સ્થિતિ થઈ ગઈ. આ બ્લોક અહીંયા પહોંચી ગયો, અંતિમ સ્થિતિ થઈ ગઈ, એટલે આ કેટલી દબાઈ? તો કે મહત્તમ. મહત્તમ કેટલી? તો કે એક્સ એમ લઈ લઈએ ધારો કે, અને એ આપણે મેળવવાનું છે. તો અંતિમ કુલ ઉર્જા કેટલી હોય? તો કે જ્યારે મહત્તમ દબાય ત્યારે તે પોતાની સંપૂર્ણ ગતિ ઉર્જા ગુમાવી બેસે. પદાર્થ થોડા ટાઈમ માટે સ્થિર થાય અને ત્યાંથી પછી પાછો વળે. એટલે સ્પ્રિંગમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા હોય 12 kxm² પ્લસ અહીંયા સુધી પહોંચવામાં ઘર્ષણ વિરુદ્ધ થતું કાર્ય. અહીંયા સુધી પહોંચવામાં ઘર્ષણ વિરુદ્ધ થતું કાર્ય તો ઘર્ષણ બળ ગુણ્યા સ્થાનાંતર એક્સ. સમજ પડી? અને એ સ્થાનાંતર શું હોય? તો કે એક્સ એમ જ હોય. સમજ પડી ને? તો હવે 12 mv² = 12 kk ની કિંમત આપી છે 100, એટલે અહીંયા કે ની જગા પર આવશે 100. દળ આપેલું છે 200 ગ્રામ. 200 ગ્રામ એટલે 0.2 કિલોગ્રામ. કિલોગ્રામમાં કન્વર્ટ તો કરવું જ પડશે. પ્રારંભિક વેગ પણ આપેલો છે 2 મીટર પર સેકન્ડ² એટલે અહીંયા 2ની કિંમત મૂકી 2નો વર્ગ કરી દઈએ. એક્સ એમ સ્ક્વેર મેળવવાનું છે. ઘર્ષણ બળ માટે આવશે મ્યુ એમ જી, કેમ કે હજુ સમક્ષિતિ છે એટલે નીચે તરફ એમ જી બળ, ઉપર તરફ લંબ બળ. તો F = μ × n હોય, એનની જગા પર લખી શકાય એમ જી અને ઇન્ટુ એક્સ એમ. ક્લિયર છે આ બધું? તો અહીંયા થશે 0.4 = 50 એક્સ એમ સ્ક્વેર પ્લસ ન્યુની કિંમત આપી છે 0.5, એમ છે 0.2 200 ગ્રામ એટલે જીની કિંમત 10 અને આ એક્સ એમ 10 લેવાની કીધેલી જ હશે તમને, નહીં કીધી હોય તો 9.8 લેવાની છે. એટલે અહીંયા લખેલું હશે g = 10 મીટર પર સેકન્ડ² લો. બરાબર? એટલે આ થયું 0.4 = 50 એક્સ એમ સ્ક્વેર
प्लस अहीं तमने मळशे वन इंटू एक्स एम एटले खाली एक्स एम मळशे। जुओ पांचना छेदमां दस थशे, बेना छेदमां दस थशे, दस थशे आ दस दस कैंसल, पांच गुण्या बे दस, पाछा दस दस कैंसल एटले वन, खाली शू बचे छे एक्स एम। बराबर, तो आ थयुं पचास एक्स एम स्क्वेर प्लस एक्स एम माइनस जीरो पॉइंट फोर इक्वल टू जीरो। बराबर, हवे आमां तमे बी स्क्वेर माइनस फोर एसी थी सरखावो तो तमने अहीं ए शू मळशे पचास, बी बी मळशे तमने वन अने सी सी नी किंमत माइनस जीरो पॉइंट फाइव। एक्स एम नी किंमत शू मळे, तो एक्स एम नी किंमत माइनस बी प्लस ओर माइनस अंडर रूट बी स्क्वेर माइनस फोर एसी छेदमां टू ए। आमां बधी किंमत मूकी देशो एटले तमारो आंसर आवी जशे, ए आंसर तमारे टीक करी देवानो छे। क्लियर, ऑप्शनमां એકાદ આન્સર સાથે મેચ થશે। બરાબર, એક્સ એમનું મૂલ્ય તમારે ધન પોસિબલ મૂલ્ય લેવાનું છે, એ યાદ રાખજો ખાલી। બરાબર, એટલે ધન અને ઋણ બે મૂલ્ય આવે તો તમારે ધન લેવાનું છે, કેમ કે આપણે અત્યારે એક્સ એમ છે એ અંતર તરીકે લીધેલું છે। બરાબર, ચલો અહીંયા સુધી સમજ પડી ગઈ, તો આ સોલ્યુશન તમે ખાલી જાતે કરી લેજો, જે આવે તે આન્સર। મેઇન તમારે આ સમજવાનું હતું એટલે આના પર મેઇન ફોકસ કરજો, આ આવડવું જોઈએ, પછી તો બની શકે કે એક્ઝામમાં આ બધી સંખ્યાઓ છે એવી આપેલી હોય કે સીધો આન્સર આવે, બની શકે। બરાબર, એટલે બસ આ વસ્તુનું ખાલી ધ્યાન રાખજો। ક્લિયર, આ ફોર્મ્યુલા બનાવતા આવડવું જોઈએ અને એ પ્રમાણે અહીંયા સૂત્ર બનાવતા આવડવું જોઈએ અને સૂત્રમાં જે વેરિએશન હોય તે લાવતા આવડવું જોઈએ, બાકી તો ખાલી કિંમત મૂકીને જવાબ લાવવાનો છે। બરાબર, ચલો હજુ નેક્સ્ટ ક્વેશ્ચન એક કરીએ। એમ દળની રિંગને કે બળ અચળાંક અને એલ ઝીરો લંબાઈની સ્પ્રિંગ સાથે જોડેલ છે, રિંગને સમક્ષિતિજ સળિયામાંથી પસાર કરેલ છે, સમક્ષિતિજ સળિયામાંથી પસાર કરેલ છે, એટલે આટલું તો પ્રારંભિક આપેલું છે। હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રિંગને એ થી બી લઈ જવામાં આવે, એટલે અહીંયા લઈ ગયા, ચલો જો રિંગને બી સ્થાનેથી મુક્ત કરવામાં આવે તો એ સ્થાન પર પહોંચે ત્યારે તેનો વેગ શોધો। વેરી ગુડ, ચલો તો આ થઈ ગઈ પ્રારંભિક સ્થિતિ, આ થઈ ગઈ પ્રારંભિક સ્થિતિ અને એ બિંદુ પર આવે એટલે અંતિમ સ્થિતિ। સમજો, પહેલાં અહીંયા જ હતી પણ એને ખેંચીને અહીંયા લઈ ગયા, અહીંયા લઈ ગયા એટલે એ બની ગઈ પ્રારંભિક સ્થિતિ, હવે તેને મુક્ત કરે છે, મુક્ત કરે ત્યારે આ સ્પ્રિંગ છે એ ખેંચાયેલી છે એ પાછી ભેગી થશે, ભેગી થશે એટલે શું થશે, આ રિંગ આ બાજુ ગતિ કરવા લાગશે, ગતિ કરવા લાગે અને એ બિંદુ પાસે પહોંચે ત્યારે તમારે શું મેળવવાનું છે, બી આ જે રિંગ છે તેનો વેગ। તો સાવ ઇઝી, પાછું તમારે એનું એ જ સૂત્ર વાપરવાનું છે। બરાબર ને, તો અહીંયા જો ઘર્ષણ આપેલું નથી એટલે ઘર્ષણ વિરુદ્ધ થતું કાર્ય નહીં આવે, તો શું બચ્યું, પ્રારંભિક કુલ ઉર્જા બરાબર અંતિમ કુલ ઉર્જા। પ્રારંભિક કુલ ઉર્જા છે શું, તો કે સ્પ્રિંગ ખેંચાયેલી છે એટલે હાફ કે એક્સ સ્ક્વેર આવશે, હાફ કે એક્સ સ્ક્વેર, એક્સ શું છે સ્થાનાંતર, ઓકે ઇક્વલ ટુ અંતિમ કુલ ઉર્જામાં જો સ્પ્રિંગ બિલકુલ નોર્મલ પરિસ્થિતિમાં આવી ગઈ, મતલબ ત્યારે હાફ કે એક્સ સ્ક્વેરમાં એક્સનું મૂલ્ય ઝીરો થઈ જશે, કેમ કે સ્પ્રિંગ વધારે ખેંચાયેલી પણ નથી દબાયેલી પણ નથી, તો એ તો ગયું, તો માત્ર કઈ ઉર્જા આવી છે, તો કે હવે ગતિ ઉર્જા આવશે એટલે હાફ એમ વી સ્ક્વેર, તેમાં જો હાફ હાફ કેન્સલ તો વી સ્ક્વેર ઇક્વલ ટુ કે બાય એમ ઇન્ટુ એક્સ સ્ક્વેર, એટલે વી તમને મળશે અંડર રૂટ કે બાય એમ, સમજો અંડર રૂટ કે બાય એમ ઇન્ટુ એક્સ। બરાબર ને, પણ પ્રોબ્લેમ એ છે આ એક્સ શું છે, તો એક્સ હવે મેળવવા માટે આપણે શું કરીશું, તો કે આ ધારો કે આ બિંદુ છે ઓ, તો તેની હેલ્પ લઈશું, આ અંતર તમને આપેલું છે, આ અંતર આપેલું છે અને આ મેળવવું છે એટલે પાસેની બાજુ આપેલી છે અને કર્ણ મેળવવો છે, તો કોની મદદ લેવાય, કોસની, તો કે કોસ 53 ડિગ્રી
बराबर पासेनी बाजू एटले एल नॉट अने कर्ण एटले ओ बी। कॉस 53 नी किंमत केटली होय 4/5। कॉस 53 नी किंमत एक मिनिट, आ 4 होय, आ 3 होय अने आ 5 होय એટલે 3/5 બરાબર। આ યાદ રાખજો અમુક કિંમતો સાઇન 37 ડિગ્રી, ટેન 37 ખાસ યાદ રાખી લેવાનું, એટલે 4/5 હોય। આનાથી તમને એક ત્રિકોણ મળી જાય કે અહીંયા જો હું 37 રાખું તો આ 53 હોય, બરાબર ને, કેમ કે 90-37 તો ટેન 37 4/5 હોય તો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સોરી 3/4 હોય, હા 10/37 યાદ રાખવાનું છે, 3/4 10 છે એટલે, બરાબર, તો સામેની બાજુ 3 પાસેની બાજુ 4 તો કર્ણ કેટલું હોય 5। હવે આ પ્રમાણે વિચારો, કોસ 53ની કિંમત જોઈતી હોય તો પાસેની બાજુ એટલે આ થઈ કેટલી 3, કર્ણ શું થયો 5, બરાબર। બસ એટલે આ તમારે ટ્રાયંગલ એક યાદ રાખવાનો છે જેમાં અહીંયા આવશે 37 ડિગ્રી, અહીંયા આવશે 53 ડિગ્રી, આ બાજુ 3, આ બાજુ 4 અને આ બાજુ 5। તમારે એમ યાદ રાખવાનું, મોટા ખૂણાની સામે, સોરી નાનો ખૂણો હોય તો નાનું માપ એટલે 3, મોટો ખૂણો હોય તો તેની સામે મોટું માપ એટલે 4 અને સૌથી મોટું માપ 5, બરાબર। તો આ 3/5 ઇક્વલ ટુ, સમજો આ બધું સમજવા જેવું છે, 3/5 ઇક્વલ ટુ એલ નોટ ડિવાઈડ બાય ઓ બી, તો આના પરથી તમને ઓ બી મળી ગયું કેટલું, તો કે 5/3 એલ નોટ, ક્લિયર ને। તો હવે પાછું શું મેળવવાનું છે, હવે મેળવવાનું છે સ્થાનાંતર, કે અહીંયા સ્થાનાંતર કેટલું થયું છે, તો સ્થાનાંતર મેળવીએ એક્સ। તો પ્રારંભિક લંબાઈ અને અંતિમ લંબાઈનો ફેરફાર લેવાનો છે, એટલે ઓ બી માઇનસ ઓ એ, અંતિમ લંબાઈ આટલી થઈ, પ્રારંભિક લંબાઈ આટલી હતી, એ બાદ કરી દો એટલે બાકીની જે લંબાઈ હોય તેટલું ખેંચાયું છે, એટલે આ થઈ ગયું 5/3 એલ નોટ માઇનસ પહેલાં પ્રારંભિક જે લંબાઈ હતી ઓ એ તો એલ નોટ જ હતી, એટલે આ તમને મળશે 2L0/3 અને એ સ્થાનાંતર આપણે અહીંયા મૂકવાનું છે, એટલે અંડર રૂટ K/m ઇન્ટુ 2L0/3 આન્સર, બરાબર આ જવાબ છે। હવે જે મારી પાસે મટીરિયલ છે એમાં જવાબ આવી રીતે આપેલો છે, અંદર લઈ ગયા છે એટલે 2નો વર્ગ 4 કરેલો છે, નીચે 3નો વર્ગ 9 કરેલો છે, અહીંયા K/m કરેલું છે અને એલ નોટ કરેલું છે, તો એ રીતે તમારે આન્સર આપવાનો। આ જ વસ્તુ 2 અને 3ને વર્ગમૂળની અંદર લઈ જાઓ તો વર્ગ લઈને જશે, ઓકે। ચલો આ ક્વેશ્ચન પણ ક્લિયર હશે, શું કરેલું છે, માત્ર પ્રારંભિક સ્થિતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા, જો બીજું કંઈ કરેલું નથી, અને એક સ્થાનાંતર મેળવવા માટે આપણે શું કર્યું છે, આ લંબાઈમાંથી આ લંબાઈ બાદ કરી છે, અને તેના માટે આપણે શું કર્યું છે, તો કે આ 53ની હેલ્પ લીધી છે, ઓકે। ચલો અહીંયા સુધી ક્લિયર હશે, હજુ એક ક્વેશ્ચન છે આના જેવો જ, તો એ સોલ્વ કરીએ। શું છે જુઓ, એમ દળના એક પદાર્થનો પ્રારંભિક વેગ V0 છે, ડી અંતર કાપ્યા બાદ તેનો વેગ છે V0/2, તો ઘર્ષણાંક શોધો, સરસ। તો પાછું એ જ સૂત્ર કોપી કરીને પેસ્ટ કરી દઈએ, અહીંયા જુઓ શું કરવાનું છે, પ્રારંભિક કુલ ઉર્જા બરાબર અંતિમ કુલ ઉર્જા વત્તા ઘર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય। ચલો પ્રારંભિક કુલ ઉર્જામાં શું આવશે, 1/2 mv0² કેમ કે આ પ્રારંભિક પરિસ્થિતિ છે, અંતિમ પરિસ્થિતિ આ છે, ત્યારે વેગ કેટલો બની ગયો v0/2, એટલે અહીંયા થશે 1/2 mv0² પ્લસ ગતિ ઉર્જામાં ઘટાડો થયો કોના લીધે, તો કે અહીંયા જે ખરબચડો રસ્તો છે તેના લીધે, તો પ્લસ ઘર્ષણ વિરુદ્ધ થતું કાર્ય, એટલે એફ ઇન્ટુ અંતર અત્યારે તમને આપેલું છે ડી, એટલે આપણે લઈએ છીએ ડી। શું મેળવવાનું છે, ઘર્ષણાંક, તો એ મેળવી લઈએ હવે, એટલે અહીંયા થશે 1/2 mv0² ઇક્વલ ટુ અહીંયા
एम वी नॉट स्क्वेर डिवाइड बाय फोर जुओ वी नॉट बाय टू ना वर्थ वी नॉट स्क्वेर डिवाइड बाय फोर अँ थे म्यू एम जी अने इंटू डी आ पद ने डाबी बाजू लाव तो हाफ एम वी नॉट स्क्वेर कॉमन अंदर वन माइनस वन बाय फोर बच से अँ थे म्यू एम जी इंटू डी राइट तो हमें एम एम कैंसल बने बाजू अँ थ हाफ वी नॉट स्क्वेर अने अँ थे थ्री बाय फोर इक्वल टू म्यू एम सॉरी म्यू जी डी तमने शू जो है म्यू सूत्रों करता बनाव तो अँ तमने मल्से थ्री वी नॉट स्क्वेर डिवाइड बाय एट जी डी चार गुण्या बे आठ थे जी डी आम सामे नीचे जैसे એટલે આ આપણો આન્સર છે. આવું કંઈક ઓપ્શનમાં આપેલું હોય તો ટીકમાં કરી લેવાનું બરાબર. સમજ પડી? તો ઘર્ષણ વિરુદ્ધ થતા કાર્યમાં આ ટાઈપનો અપ્રોચ રાખવાનો પ્રારંભમાં શું છે તમારી પાસે, અંતમાં શું બચે છે અને બાકીનું શું વેડફાય છે. ક્લિયર? ઓકે, આવા ક્વેશ્ચન્સ તમને પણ મળી રહેશે. સોલ્યુશન કરતા રહેજો અને કોઈ ડાઉટ હોય તો મને પૂછી લેજો બરાબર. ચલો આજે અહીંયા સુધી રાખીએ છીએ, નેક્સ્ટ લેક્ચરથી સિલેબસ આગળ વધારીશું. ઓકે ચલો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.